एक मोटा समाचार सामे आवी रह्या छे। भाजपना धारासभ्य राहुल नोर्वेकर महाराष्ट्र विधानसभाना अध्यक्ष तरीके चूंटाया छे। आ मोटी खबर। नोर्वेकर ने 145 थी वधु मत मळ्या छे। हेड काउंटिंग थी मतदान थयुं छे। नोर्वेकर ने 145 थी वधारे मत मळ्या छे। भाजपना धारासभ्य राहुल नोर्वेकर महाराष्ट्र विधानसभाना अध्यक्ष तरीके चूंटाया छे। जो के पहलेथी ज तेमनी जीत नक्की हती। राहुल नोर्वेकर ने 145 थी वधारे मत मळ्या छे। आ मोटा समाचार जी 24 कलाक पर। भाजपा धारासभ्य राहुल नोर्वेकर महाराष्ट्र विधानसभा अध्यक्ष तरीके चूंटाया छे, जेमने 145 थी वधारे मत मळ्या छे। तो राहुल नोर्वेकर कोण छे ते मुद्दे पण आपने विगतो आपी दे। राहुल नोर्वेकर मुंबईनी कोलाबा बैठक परथी भाजपना धारासभ्य छे। 2019 ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા। જૂન 2016 માં રાજ્યપાલના નોમિનેટેડ સભ્ય તરીકે વિધાન પરિષદમાં ચૂંટાયા હતા। તો શિવસેનાએ 2014 માં લોકસભાની ટિકિટ ન આપતા એનસીપીમાં જોડાયા હતા। 2014 માં મવાલ લોકસભા બેઠક પર તેઓ હાર્યા। તો એનસીપીના વરિષ્ઠ નેતા રામરાજે નાયકના જમાઈ તેઓ છે। રાહુલ નોર્વેકર જેઓ કોણ છે આ તમામ વિગતો राजकीय कारकिर्दी शू छे आ तमाम ए महत्वनी माहिती। 2014 मां मवाल लोकसभा बैठक पर तेओ हार्या हता। तो मुंबई नी कोलाबा बैठक पर थी भाजपना धारासभ्य छे। 145 मत थी तेओ जीत्या छे। तो एक तरफ अमे आपने महाराष्ट्र विधानसभानी आ तमाम तस्वीरों सीधी ज बतावी रहा छे। लाइव दृश्यो महाराष्ट्र विधानसभाना राहुल नोर्वेकर मुंबई नी कोलाबा बैठक पर थी भाजपना धारासभ्य छे। 2019 नी विधानसभा चूंटणी वखते भाजपमां तेओ जोडाया हता। राहुल नोर्वेकर ने 145 थी वधु मत मळ्या छे। हेड काउंटिंग थी मतदान करवामां आव्युं छे। आ मोटा समाचार। 145 मत थी तेओ जीत्या छे। भाजपना धारासभ्य राहुल नोर्वेकर महाराष्ट्र विधानसभा अध्यक्ष तरीके चूंटाया छे। तो अध्यक्ष पद माटे 144 वोट की जरूर हती, त्यारे हवे तेमने राहुल नोर्वेकर ने 145 वोट मळ्या छे, जेना कारणे तेओनी जीत स्पष्ट छे। तेओ जीती चुक्या छे। तमारी साथे राजकीय विश्लेषक जोडाया छे जिगर दोशी। जिगर भाई, ભાજપના ધારાસભ્ય રાહુલ નોર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે 145 મતથી ચૂંટાયા છે, જો કે તેમની જીત પહેલેથી જ નિશ્ચિત માનવામાં આવી રહી હતી, શું કહેશો? જી બિલકુલ, આ જે રીતે આંકડા દેખાઈ રહ્યા છે આપને છેલ્લા સમયથી, એમાં બીજેપીના જે 106 મત છે અને શિંદે ગ્રુપના જે 45 મત છે, એ મત બધા ભેગા કરીએ તો એ જે મેજિક ફિગર છે બહુમત માટે અને અધ્યક્ષ પદની બેઠક માટે જરૂરી હોય છે, એ ચોક્કસ એ લોકો અને એમનું જે ગ્રુપ છે એ પાર કરી શકે એમ જ હતા। એટલે આમાં મારા ખ્યાલથી આ એક પહેલો સ્ટેપ છે બીજેપી અને શિંદે ગ્રુપ માટેના જે વિજય લક્ષ્યાંકનો, અને આવતીકાલે પણ એ લોકો આ જ રીતે બહુમતનો આંકડો પસાર કરશે એ દેખાઈ રહ્યું છે। શું લાગી રહ્યું છે, આવતીકાલે બહુમત પસાર કરવું પડશે અને આવતીકાલે અગ્નિ પરીક્ષા હશે શિંદે જૂથની, હવે બહુમત સ્પષ્ટ જ છે કહી શકાય, આવતીકાલે શું થશે? જી બિલકુલ, આમાં બહુમતનો જે આંકડો છે એ બિલકુલ સ્પષ્ટ દેખાય છે। આમાં સૌથી વધારે જે દેખાઈ રહ્યું છે એ છે એમની એકજૂટતા। બીજેપી તો સ્વાભાવિક છે બિલકુલ ડિસિપ્લિન પાર્ટી છે પહેલેથી, એટલે એમના તમામ સભ્યોની એકજૂટતા ડેફિનેટલી હોઈ શકે, અને એ લોકો એક સાથે જ એક જ સુરમાં હંમેશા મત કરતા હોય છે, એમાં કદી કોઈ ક્રોસ વોટિંગ નથી થતું। પણ જ્યાં સુધી શિંદે ગ્રુપની વાત હતી ત્યાં સુધી કદાચ એવું શક્યતા સેવાઈ રહી હતી કે કદાચ કોઈ બીજા જૂની જે શિવસેના છે, ઉદ્ધવ ઠાકરેવાળી જે શિવસેના છે, એના કોઈ ડર અથવા જે સ્ટેટમેન્ટ બહાર આવતા હતા સંજય રાઉત અને એવા, એના લીધે કદાચ કોઈ વ્યક્તિ પાછું પડી જાય તો એવા ભીતિ સેવાતી હતી। પણ મારા ખ્યાલથી અત્યારે શિંદે ગ્રુપ પણ બિલકુલ મજબૂત છે અને એકજૂટ છે દેખાઈ રહ્યું છે, એટલે આવતીકાલે પણ લગભગ કદાચ આનાથી એકાદ બે વોટ આગા પાછા થાય એવું પણ મને નથી લાગતું। બિલકુલ આ જ રીતે આવતીકાલે પણ એ બહુમતનો આંકડો પસાર કરશે અને મારા ખ્યાલથી સરકાર બિલકુલ સારી રીતે પોઝિટિવલી અને બિલકુલ બહુમત સાથે ચાલશે દેખાઈ રહ્યું છે આજે। બિલકુલ થી આભાર આપનો તમામ વાતચીત બદલ જી 24 કલાક સાથે। તો ભાજપ અને શિંદે જૂથને જે આવતીકાલે પણ બહુમત માટે અગ્નિ પરીક્ષા છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવતીકાલે પણ 144 ધારાસભ્યનું સંખ્યાબળ હોવું જોઈએ, તેમાં હવે તેમની પાસે 167 ધારાસભ્યનું સંખ્યાબળ છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। રાહુલ નોર્વેકર કો મિલાય તો નિશ્ચિત તોર પર વો વિધાનસભા કે અધ્યક્ષ યાની કે વો સ્પીકર જો વો ચુને ગયે।
तो भाजपा राहुल नार्वेकर महाराष्ट्र विधानसभा अध्यक्ष बनया छे। नार्वेकर ने 164 मत मळ्या छे। हेड काउंटिंग थी मतदान करवामां आव्युं छे। भाजप अने शिंदे जूथनी मोटी आ जीत, जो कि आ जीत पहलेथी स्पष्ट मानवामां आवी रही हती, केम के तेमनी पासे वधारे संख्या बळ छे अने नार्वेकर ने 164 मत मळ्या छे, तेओनी आ स्पष्ट जीत सामे आवी छे। तो आ सीधा दृश्य अमे आपने बतावी रह्या छीए महाराष्ट्र विधानसभाना। आ तमाम दृश्य एक्सक्लूसिव जी 24 कलाक पर। मुंबईनी कोलाबा बैठक पर भाजपना धारासभ्य राहुल नार्वेकर छे। 2019 विधानसभा चूंटणी वखते भाजपमां तेओ जोडाया हता। तो महाराष्ट्र विधानसभानुं गणित अमे आपने ए पण विगतो आपी दईए। गृहमां कुल धारासभ्य 288, एक धारासभ्यनुं मौत थता एक बैठक खाली पड़ी हती। बहुमत माटे 144 धारासभ्यनुं समर्थन जरूरी छे। भाजपना 106 धारासभ्यो, एकनाथ शिंदे जूथ पासे 39 धारासभ्यो, तो एनसीपी पासे 53, कोंग्रेस पासे 44 धारासभ्यो, साथे शिवसेना पासे मात्र 15 धारासभ्यो, एआईएमआईएम ना 2, समाजवादी पार्टी ना 2 धारासभ्य, तो प्रहार जनशक्ति पार्टी ना 2 धारासभ्य छे। अन्य 7 पक्षों ना 7 धारासभ्यो, 13 अपक्ष धारासभ्यो छे। आ तमाम पथी आ गणित परथी कही शकाय कि भाजप अने शिंदे जूथ पासे संख्याबळ वधारे छे, अने एटला माटे ज आवतीकाले पण अग्नि परीक्षामां बहुमत पास थई शकशे। आवतीकाले जे अग्नि परीक्षा छे तेमां भाजप अने शिंदे जूथनी जीत स्पष्ट लागी रही छे। एनसीपी पासे 53 छे, कोंग्रेस पासे 44 धारासभ्योनी संख्याबळ छे, शिवसेना पासे 15 धारासभ्यो छे। महाराष्ट्र विधानसभानुं आ गणित आप जुओ, शिवसेना पासे मात्र 15 धारासभ्यो बच्या छे। तो आवतीकाले महाराष्ट्रमां शिंदे सरकारनी अग्नि परीक्षा छे। शिंदे विधानसभामां बहुमत मेळवो पड़शे। पोतानी पासे बहुमत होवानो एकनाथ शिंदेनो दावो छे। उद्धव ठाकरे अगाउ ज आपी चुक्या छे राजीनामुं। पोतानी पासे कुल 170 धारासभ्यो होवानो भाजप अने शिवसेनानो शिंदे जूथनो दावो छे। उसी के बाद जो है वो हो सकता है कि एक कार्रवाई का पत्र जो है वो सीधे तौर पर दे सकते हैं, या फिर अयोग्य ठहराने का प्रस्ताव भी जो है वो अब स्पीकर के पास जो है वो सीधे तौर पर भेज सकते हैं, कि उनके पास 2/3 बहुमत का आंकड़ा है। ऐसे में उनके 14 से 15 विधायकों ने वोट नहीं दिया, क्रॉस वोट किया है, तो उन पर हम कार्रवाई करते हैं हम सबसे बड़े पक्ष से, ये भी अब तस्वीर जो है हमें देखने मिलेगी। हालांकि फाइनल मैच आज ही था, आज ही अगर स्पीकर जीतता है तो सरकार बहुमत में है, ये साबित हो जाता है। कल तो सिर्फ एक औपचारिक ऐलान होना है। तो आज जीत स्पष्ट छे, परंतु काले एक औपचारिक ऐलान थवानु बाकी छे। एनसीपी ना 53 अने कोंग्रेस ना 44 धारासभ्यो, विधानसभामां कुल 144 धारासभ्यनुं संख्याबळ होवुं सत्ता बनावा માટે જરૂરી છે, અને ભાજપ અને શિંદે જૂથ પાસે વધારે છે। 11 તારીખ કો સુનવાઈ હોની હે ઓર સુપ્રીમ કોર્ટ ઓલરેડી બેન્ચ ભી બદલ ચુકી હે, તો 11 તારીખ પર ભી ઇનકી નજરે હોગી, ક્યુંકી 11 તારીખ કો અગર સુપ્રીમ કોર્ટ કુછ બડા ફૈસલા દે દેતી હે તો હો સકતા હે કી યે જો સરકાર અભી બન રહી હે વો ભી ગિરતી નજર આયેગી। તો વિધાનસભામાં બહુમત માટે 144 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવું જરૂરી છે। એનસીપીના 53 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો,